આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ ટોપ થવાની ટિપ્સ અને હું છું આપની સાથે નતાશા આ કાર્યક્રમ દરમિયાન આમ તો ઘણી બધી ટીપ્સ આપણે મેળવી રહ્યા છે પરંતુ આજે ફરી એકવાર કંઈક જુદું લઈને આવ્યા છે આ કાર્યક્રમ હેઠળ જ્યાં આજે એક એવા વ્યક્તિ વિશેષ સાથેની વાતચીતમાં જોડાઈશું કે જેઓને ઘણા વર્ષોનો ટીચિંગ ફિલ્ડનો અનુભવ છે જો કે એક અનુભવી વ્યક્તિ કે જ્યારે તમને કોઈ પણ પ્રકારની ગાઈડન્સ આપતું હોય ટીપ્સ આપતું હોય ત્યારે જરૂરી બની રહેતું હોય છે કે તેઓનો અનુભવ બોલી રહ્યો છે અને તેઓના અનુભવ પરથી જ્યારે તમને ટીપ્સ મળશે ત્યારે આશા રાખવામાં આવી રહી છે કે આપનું આગામી જીવન સફળતાના માર્ગ

મહત્વની બાબત છે ગોગનજી કે હવે પરીક્ષાને ગણતરીના જ દિવસો બાકી છે અને આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાની આખરી ઘડીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે પરંતુ મહત્વનું છે કે પરીક્ષા પૂર્વે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે તેના પર કેટલોક ધ્યાન રાખવાની જરૂર છે પરીક્ષા પૂર્વે અમુક એવી જે બાબતો છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તો આપના મુખેથી શું માર્ગદર્શન મળી રહેશે અમારા દર્શકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને ચોક્કસ વિદ્યાર્થી મિત્રો આપ ધોરણ દસ અથવા તો ધોરણ બારની નજીકના સમયમાં આપની બોર્ડની પરીક્ષા આવી રહી આવી રહી છે ત્યારે આપ સર્વેને હું શુભેચ્છા સૌથી પ્રથમ પાઠવીશ અને આપનું આ બોર્ડની પરીક્ષાની અંદર આપ ખૂબ આનંદ સાથે ખૂબ સરસ રીતે એક્ઝામ આપી અને ખૂબ સરસ રિઝલ્ટ મેળવો એવી શુભેચ્છા સાથે આખા વર્ષ દરમિયાન આપ ખૂબ મહેનત કરી હશે અને ઘણી વખતે અંતિમ સમયની અંદર જ્યારે આપણે રિવિઝન કેવી રીતે કરવું અથવા તો કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જો આપણે સમજી લઈએ તો આપણે જે પરિણામ લાવી શકતા હોય એમાં પાંચથી દસ ટકાનો ચોક્કસ આપણે વધારો કરી શકીએ છીએ સૌથી પહેલાં આપણે જનરલ ઇન્ફોર્મેશન મેળવીએ કે આ સમય દરમિયાન હવે આપણી પાસે બારથી પંદર દિવસ જેટલો બાકી છે તે સમય દરમિયાન આપણે અત્યારે આપણું શરીર બગડે નહીં એટલે કે આપણે બીમાર ન પડીએ એની ચોક્કસ આપણે કાળજી રાખવી જોઈએ કારણ કે જો આપણે બીમાર પડીએ તો આપણી પાસે જે પણ સમય છે એ સમય આપણા માટે ખૂબ મહત્વનો હોય અને એ સમય આપણે જો એનો પ્રોપર યુઝ ના કરી શકીએ તો એના રિઝલ્ટ ઉપર ચોક્કસ અસર જોવા મળતી હોય છે એટલે બહારનું ખાવાનું આપણે ટાળવું જોઈએ અને પ્રસંગોપાત પણ આપણે બહારનું જવા બહાર જવામાં પણ આપણે ટાળવું જોઈએ જેથી કરીને આપણે પહેલાં તો બીમાર ન પડીએ બીમાર પડવાનું બીજું એક કારણ હોય છે કે ઘણી વખતે અપૂરતી ઊંઘ પણ હોય કેટલાક વિદ્યાર્થીઓ વધુ કોન્સિયસ હોય અને અંતિમ સમયમાં જરૂર કરતા વધારે વાંચતા હોય એટલે રાત્રે બે થી ત્રણ કલાક જ ઊંઘતા હોય અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન રિવિઝન એ લોકો કરતા હોય તો ચોક્કસ એમને મિનિમમ છ કલાકની ઊંઘ તો આ સમય દરમિયાન લેવી જોઈએ અને બાકીના સમયનો ચોક્કસ રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે ગુણવત્તા સભર રિઝલ્ટ ચોક્કસ આપણે લાવી શકીએ આ ઉપરાંત ઘણી વખતે આપણે નાના નાના કામ માટે ક્યાંક બહાર જતા હોય અને આપણે ક્યાંક વ્હીકલ કે એક્ટિવા લઈને જતા હોય અને એ સમય દરમિયાન આપણું રોડ ઉપર ફોકસ ના હોય કારણ કે આખા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી હોય અને પરીક્ષાના વિચારો પણ આપણા મગજમાં ચાલતા હોય અને રોડ ઉપર ફોકસ ના હોય ક્યાંક એવું બની જાય કે ક્યાંક આપણું બાઇક કે એક્ટિવા સ્લીપ ખાઈ જાય તો એવું બની શકે કે ક્યાંક આપણે એક મુશ્કેલીમાં આવી જઈએ તો એ પણ આપણે બહુ જ ધ્યાન રાખવું જોઈએ કે પરીક્ષાના સમય દરમિયાન વ્હીકલ આપણે એવોઇડ કરવું જોઈએ અને જે પણ લાવવા લઈ જવાની વસ્તુઓ છે એ આપણા સ્વજન મારફતે થાય અથવા તો પપ્પાની સાથે આપણે જઈએ એ વધારે ઉચિત ગણાશે આ ઉપરાંત એ સિવાય પણ હવે આપણે રૂટિન જે કામ હોય રૂટિન આપણે આદતો છે એ પણ આપણે જાળવી રાખવી જોઈએ આ કોઈ અંતિમ પરીક્ષા નથી બોડી જ પરીક્ષા છે ચોક્કસ છે અને આપણે એવું ચોક્કસ માનીએ છીએ કે આપણું રિઝલ્ટ એમાં બેસ્ટ હોવું જોઈએ પણ આ કોઈ અંતિમ પરીક્ષા નથી આના પછી પણ ધોરણ દસ પછી ધોરણ બારની પણ પરીક્ષા આપણે આપવા મળશે પછી ગ્રેજ્યુએશન પછી પણ કરિયરના વિકલ્પ હોય છે માસ્ટર પછી પણ કરિયરના વિકલ્પ હોય છે તો એટલા બધા વધારે ચિંતામાં રહેવાની જરૂરિયાત નથી કે આ પરીક્ષા આપણા માટે એ જ મહત્વની છે પછી આપણે કોઈ વિકલ્પ નથી મળવાના એટલે ક્યાંક આપણી રૂટીન આદત હોય કે ક્યાંક અડધી કલાક સિરિયલ જોવાની ટેવ હોય તો એ પણ રૂટીન આદતો આ સમય દરમિયાન આપણે કરવી જોઈએ જેથી આપણે આપણે આ સમય દરમિયાન સ્ટ્રેસ ના અનુભવીએ અને જો એ રૂટીન આદતો જો સ્કીપ કરીએ અને આપણે નોર્મલ રીતે ભણી શકતા હોય એ પણ એક ઉત્તમ ગણાય પણ જો આપણે સ્ટ્રેસ આવતું હોય તો રૂટીન આદતો પણ આપણે રાખવી જોઈએ પણ આ સમય દરમિયાન આપણે ખૂબ આનંદથી

આ બે દિવસ દસમી માર્ચ અને અગિયારમી માર્ચ એ જો ગુજરાતીને આપણે ફાળવીએ અને ટીલ આપણે અગિયાર તારીખ રાત સુધીમાં આપણે ગુજરાતી સરસ રીતે રિવિઝન થાય એવું આપણે પ્લાન કરી શકીએ છીએ ત્યાર પછીનું બીજું પેપર છે વિજ્ઞાનનું પેપર છે ચૌદ એ છે ચૌદ માર્ચે છે તો એના આગળ એટલે આઠમી અને નવમી માર્ચે આપણે વિજ્ઞાન રાખવું જોઈએ ત્યાર પેપર જે છે છે એ સમાજ તો એના એટલે કે છઠ્ઠી અને સાતમી માર્ચે આપણે સમાજ વિદ્યા રિવિઝનમાં પ્લાન કરવું જોઈએ પછીનું પેપર છે ગણિત એટલે ગણિત સામાન્ય રીતે રિવિઝન કરતા હોય ત્યારે મોટાભાગે ગણિત વિષય છે ને વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વાંચતા હોય છે એટલે હું ચોક્કસ એડવાઇઝ આપીશ કે ગણિત છે એ ગણવાથી જ લખવાથી જ આવડે એટલે એમાં રિટર્ન પ્રેક્ટિસ એ જરૂરી છે એટલે દરેક દાખલા છે એ ગણી ગણીને જ આપણે છેલ્લે પણ રિવિઝન કરવું જોઈએ એટલે અંતિમ આપણે ત્રણ દિવસ જેટલો સમય જે છે એટલે ત્રીજી ચોથી અને પાંચમી માર્ચ આપણે મેથ્સને આપી શકીએ અને છેલ્લું પેપર છે એ અંગ્રેજી છે તો એના આગળ એટલે પહેલી બીજી માર્ચ આપણે ઇંગ્લિશમાં આપી શકીએ એટલે એકથી બાર માર્ચ આવી રીતે રિવર્સ પ્લાનિંગ કરીને આપણે રિવિઝન પ્લાન કરીએ તો છેલ્લા સમયમાં આપણે ખૂબ સરસ રીતે દરેક વિષય કરી શકીએ છીએ પણ અને હવે બે ત્રણ દિવસ જયારે બાકી રહેશે કે એ એ સમયે હવે જે આપણે કંઈ બાકી હોય કોઈ સબ્જેક્ટ તો એ કરી શકાય પણ પહેલી માર્ચથી આપણે જયારે ફાઇનલ રિવિઝન કરતા હોય ત્યારે હંમેશા એ બાબત બહુ જ ધ્યાન રાખવી જોઈએ કે ત્યારે કઈ નવી વસ્તુ કરવાનું આપણે ન વિચારવું જોઈએ અત્યાર સુધી જે આપણે કરેલી વસ્તુ છે એને આત્મસાત માટેનું એક લાસ્ટ રિવિઝન હોવું જોઈએ હું આપને જણાવું કે નોર્મલ રીતે જ્યારે આપણે એક કડીઓ હોય અને બાંધકામ સાથે જોડાયેલા હોય તો પણ એ લાસ્ટ એક ફિનિશિંગ વર્ક કરતા હોય એક મિસ્ત્રી જે છે ફર્નિચરનું કામ કરતા હોય તો છેલ્લે એક ફિનિશ વર્ક કરતા હોય એવી રીતે આપણે એક ફિનિશિંગ વર્ક આપણા જ રિવિઝન માટે એ અંતિમ સમયમાં પહેલીથી બારમી માર્ચ સુધી આવી રીતે જો પ્લાનિંગ કરીએ તો વધારે ઉચિત રહેશે બિલકુલ ખૂબ જ સરસ ગોગનજી અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપી રહ્યા છે કે તેમનો જે પ્રકારે મેં તેમનો પરિચય આપતી વખતે જણાવ્યું હતું કે તેમનો ઘણા વર્ષોનો અનુભવ આજે બોલી રહ્યો છે અને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે તેમનો ઘણા વર્ષોનો ટીચિંગ ફિલ્ડનો અનુભવ આજે ઉભરતા વિદ્યાર્થીઓને ઉભરતા તારલાઓને જે અહીંયા દિશા અને સૂચન આપવાની હાલ જે વાત કરવામાં આવી રહી છે આ કાર્યક્રમ હેઠળ આપને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તે બાબતની તમામ ઝીણવટભરી વાતો અહીંયા કેળવવામાં આવી રહી છે જોકે મહત્વની બાબત છે કે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લાસ્ટ મોમેન્ટ પર રિવિઝન કઈ રીતે કરવું તે પણ એક મોટો સવાલ છે જેના બાબતે ગોગનજી આપને સલાહ આપી રહ્યા છે નિવેદન કરી રહ્યા છે કે કઈ રીતે આપ જો લાસ્ટ પર રિવિઝન કરશો અને કોઈ નવી વસ્તુ કરવાની ટાળશો તો બની શકે છે કે આપનું જે શિડ્યુલ છે આપની જે મહેનત છે વર્ષ દરમિયાનની બે વર્ષની જે ધોરણ દસની પરીક્ષા હોય કે બારની પરીક્ષા હોય પરંતુ આ બંને પરીક્ષાઓનું જે પરિણામ આવશે તેનામાં સાર્થકપણે ચોક્કસ દેખાઈ આવશે મહત્વની બાબત છે ગોગનજી ક્યારેક

સામાન્ય રીતે જ્યારે બોર્ડની પરીક્ષાની શરૂઆત થાય તો એના પહેલાં ધોરણ દસની અંદર દસ વાગ્યાથી પેપર સ્ટાર્ટ થાય છે તો આપણે આપણું રિવિઝન પ્લાન જે છે એ રાત્રે દસ અગિયાર વાગ્યા સુધી પ્લાન કરવું જોઈએ એટલે કે એક પેપર પૂરું થાય પછીનો અડધો દિવસ હોય હંમેશા મેં એમનું એક્ઝામ શેડ્યુલ જોયું તો દરેકમાં એક દિવસની રજા આવે છે એટલે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી બાબત છે કે વચ્ચેની એક રજા આવે છે તો આપણે આપણું રિવિઝન ખૂબ સરસ રીતે કરી શકીએ એટલે એક દિવસની રજા આવે તો એ આખો દિવસ અને આગલા દિવસનો અડધો દિવસ એટલે દોઢ દિવસ આપણે સરસ રીતે રિવિઝન પ્લાન કરી શકીએ ખાસ કરીને આ અંતિમ ચરણોમાં જ્યારે આપણે વાંચતા હોય ત્યારે ચોક્કસ કેવી રીતે વાંચવું જોઈએ એ પણ એક પ્રશ્ન ઉદભવે તો કોઈપણ પ્રશ્ન છે એ પહેલાં તો આપણે પ્રશ્ન વાંચીએ પછી એનો જવાબ નહીં વાંચીએ પ્રશ્ન વાંચીએ અને જવાબ જે છે એની ઉપર આપણે કોઈક બીજું પેજ ઢાંકી દઈએ અને એ પ્રશ્નમાં વિચારીએ કે આ પ્રશ્નની અંદર પહેલો પેરેગ્રાફ શું આવે છે બીજો પેરેગ્રાફ શું આવે છે ત્રીજો પેરેગ્રાફ શું આવે છે એમાં કયું ઇક્વેશન આવે છે અને પછી જ આખે આખો પ્રશ્ન તમને સમજાઈ જાય વિચારી શકો છો વિઝ્યુલાઇઝ થાય પછી એ આપણે ટેલી કરી લઈએ કે ના એ આપણે જે વિચારી રહ્યા છે એ બરાબર છે અને એવું બની શકે કે કેટલીક વખતે કોઈક પ્રશ્ન આપણે વાંચીએ અને આપણે વિચારીએ તો ક્યાંક આપણે અટકી જઈએ તો એ આપણે ફરીથી એ વાંચી લેવું જોઈએ અને આપણે યાદ રાખી લેવું જોઈએ કે આ પહેલા પેરેગ્રાફ પછી બીજો પેરેગ્રાફ આવું કંઈક આવે છે આ ઇક્વેશન આવે છે અને ફરીથી આપણે એ બંધ કરીને એક વખત વિઝ્યુલાઇઝ કરવું જોઈએ તો દરેક પ્રશ્ન સિકવાન્સ વાઇઝ વ્યવસ્થિત રીતે જો આવી રીતે વિઝ્યુલાઇઝ કરવામાં આવે તો સરસ રીતે ચેપ્ટર વાઇઝ આપણે રિવિઝન કરી શકીએ છીએ અને આપણે અંતિમ સમયમાં ખાસ કરીને વિદ્યાર્થીને એ પણ એક મૂંઝવણ હોય કે એવું બનતું હોય કે જે ચેપ્ટર જોઈએ કે જે પ્રશ્ન જોયે આ તો મને આવડે જ છે આ તો મને આવડે જ છે આ તો મને આવડે જ છે તો એમ કરી કરીને ઘણી વખતે વાંચવા ની ઈચ્છા વ્યક્ત ન થાય એવું બનતું હોય કારણ કે ઘણી વખતે એનું પ્રેક્ટિસ થઈ ગઈ હોય એટલે ખાલી પ્રશ્ન જ વાંચીએ કે ખાલી દાખલો જ જોઈએ એમાં શું આવે વિચારીએ અને ટેલી કરીએ આ સિસ્ટમથી અંતિમ સમયમાં જો રિવિઝન કરવામાં આવે તો દરેક ચેપ્ટર જે છે એ ખૂબ જ સરસ રીતે આપણે મગજમાં યાદ પણ રહી જાય છે એનાથી કોન્ફિડન્સ લેવલ પણ વધે છે અને સમયસર આપણું કામ પણ પૂર્ણ થતું હોય છે અને કોઈ પણ પ્રકારની વધારે ચિંતા કરવાની જરૂરિયાત નથી આખા વર્ષ દરમિયાન તમે ખૂબ મહેનત કરી હોય તમારા શિક્ષક દ્વારા વારંવાર એની એક્ઝામ લેવાની હોય વારંવાર એનું ઇવલ્યુશન દેવું હોય વારંવાર સબ્જેક્ટ ટીચર તમને ટીપ્સ આપતા હોય એટલે તમને એ બધી જ વસ્તુ આવડતી જ હોય ખાલી અંતિમ સમયમાં વ્યવસ્થિત રીતે એને મેમોરાઈઝ કરવામાં આવે તો પરીક્ષાના સમયે આપણે બહુ જ સરસ રીતે સ્મૂથલી દરેક પ્રશ્ન લખી શકીએ એટલે આવી રીતે જો રિવિઝન કરવામાં આવે તો કોઈ વિદ્યાર્થીઓને ચિંતા રાખવાની જરૂરિયાત નથી ખૂબ સરસ રીતે અને ખૂબ આનંદ રીતે આપણે ચોક્કસ એક્ઝામ આપી જ શકીએ બિલકુલ આ જે ટેકનિકલ બાબતોનું જ્ઞાન અહીંયા ગોગનજી દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જે બાબતો અહીંયા ચર્ચામાં લેવાઈ રહી છે ક્યાંક આ એવા જ વ્યક્તિ વિશેષ પાસેથી મળી રહી છે કે જેઓ ઘણા વર્ષોથી આ સેમ ફિલ્ડમાં એટલે કે ભણતર એટલે કે શિક્ષણ આપવાની બાબત વિશેષ કેળવાયેલા છે અને આ કેળવણી જ્યારે આપના વિદ્યાર્થીઓને ઉભરતા તારલાઓને મળી રહી છે ત્યારે આ દિશા આ સૂચન ચોક્કસ મહત્વનું બની રહે છે કે જે પ્રકારે ગોગનજી દ્વારા પણ કહેવામાં આવ્યું કે ક્યાંક મહત્વના મુદ્દાઓ કદાચ જો ભૂલી જવામાં આવતા હોય કાતો પછી જે વિઝ્યુઅલ મેમરીને પરત લાવવાનો પ્રયાસ કરીને અને કહી શકાય કે જે તે પ્રશ્ન આપને મૂંઝવી રહ્યો છે તેના જવાબ આપને આપની મેળે જ ખબર પડતા રહેશે જો કે એકંદરે આ બાબત છે કે પરીક્ષા પૂર્વેની તૈયારીઓ કઈ રીતે કરવીને ધ્યાનમાં રાખવાની બાબત કઈ રીતની હોવી જોઈએ તે બાબતની વ્યક્તિ વિશેષ જાણકારી અહીંયા મેળવી રહ્યા છે પરંતુ શું પરીક્ષા ચાલુ થયા બાદ પછી તે ધોરણ દસની હોય ધોરણ બારની હોય એક સ્ટ્રેસ વિદ્યાર્થીઓમાં ચોક્કસ પનપતો હોય છે કે એક પેપર પતી ગયું પરંતુ હજી કેટલાક પેપર બાકી છે જેનામાં અઘરા પેપર આવતા હોય જેમ કે વિદ્યાર્થીઓમાં સામાન્યપણે ગોગ્રા જી ગણિતનું પેપર જે છે તે ક્યાંક તેમને અઘરું લાગતું હોય છે વિજ્ઞાનનું પેપર અઘરું લાગતું હોય છે જો ધોરણ બારની વાત કરીએ તો જીવ વિજ્ઞાન હોય રાસાયણિક વિજ્ઞાન હોય આવા અનેક પેપરો તેમને અઘરા લાગતા હોય છે પછી તે ગમે તે ફિલ્ડમાંથી આવતા હોય પરંતુ આવા જે અઘરા પેપર છે તેના માટે કોઈ ખાસ તૈયારીઓ અને ખાસ ટાઈમ ટેબલ બનાવીને વાંચવું જોઈએ પરીક્ષા દરમિયાનમાં તો શું કહેશો આપ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને આખા વિષય દરમિયાન એવું ચોક્કસ હોય કે અમુક પ્રકરણો છે એ વિદ્યાર્થીઓને બહુ જ મનગમતા હોય કે જેમના ઉપર એમનો કોન્ફિડન્સ પણ ખૂબ સરસ હોય અમુક પ્રકરણ એવા હોય કે જે પ્રકરણ સામાન્ય રીતે થોડાક અઘરા હોય તો સામાન્ય રીતે આપણે એક તો કન્સેપ્ટ બેઝ દરેક થિયરીને સમજવી જોઈએ અને આપણા મગજમાં એક એવું હોય છે કે આપણું પેપર જે છે એ સો માર્ક્સનું હોય છે પણ વાસ્તવમાં એવું નથી હોતું જ્યારે આપણે ઓપ્શન સાથે આપણે વિચારીએ તો એક એ પેપર જે છે એકસો વીસથી પચીસ માર્ક્સનું હોય છે એટલે ખૂબ જ ક્યાંક એવું લાગતું હોય કે કેટલાક વિદ્યાર્થી હોય એવરેજ હોય કેટલાક વિદ્યાર્થી બિલો એવરેજ હોય તો સામાન્ય રીતે અમુક ચેપ્ટરો એમને અઘરા લાગતા હોય તો હું એમને ચોક્કસ એવું કહીશ કે આપણે એક ચેપ્ટરવાઇઝ એનાલિસિસ કરવું જોઈએ ને એમાં તમને જે મનગમતા ચેપ્ટરો જે છે એ સંપૂર્ણ તૈયાર કરવા જોઈએ અને ક્યાંક અમુક ચેપ્ટર એવા હોય કે જે એવરેજ હોય તો એ ચેપ્ટરની અંદર સામાન્ય રીતે બહુ જ ઓડ થિયરી હોય ઓડ દાખલા હોય ને સ્કીપ પણ કરી શકાય અને હંમેશા એવું ઘણી વખતે બનતું હોય કે સ્કીપ કરેલા પ્રશ્નો જે છે ઓપ્શનમાં ક્યાંક નીકળી જતા હોય અને વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ પણ નથી હોતો અને સો સો માર્ક્સનું વિદ્યાર્થી લખીને પણ આવે ને ખૂબ સારા માર્ક્સ પણ આવે એટલે બિલકુલ અઘરું લાગતું હોય તો એવું સ્કીપ કરવામાં પણ કંઈ વાંધો નથી હોતો કોઈ અંતિમ પરીક્ષા નથી હોતી અને હું મા બાપને પણ વિનંતી કરીશ કે વિદ્યાર્થી જે છે એની એબિલિટી પ્રમાણે રિઝલ્ટ લાવતા હોય એટલે એક પેરેન્ટે પણ બાળકો ઉપર પોતાની મહત્વકાંક્ષા કે બેટા તારે આટલું તો રિઝલ્ટ લાવવું જ જોઈએ એવી મહત્વકાંક્ષા ના હોવી જોઈએ આ પરીક્ષા વિદ્યાર્થી ખૂબ એન્જોય પૂર્વક આપે એની કેપેબિલિટી પ્રમાણે એ લખે અને એની કેપેબિલિટી એબિલિટી પ્રમાણે રિઝલ્ટ આવે એ રિઝલ્ટથી આપણે સહજતાથી સ્વીકારવું પણ જોઈએ જેથી બાળક ઉપર કોઈ વધારાનો સ્પ્રેસ ના આવે પરીક્ષા દરમિયાન એક બીજી બાબતો પણ જોવા મળી કે આપણે અત્યારે ખૂબ મોટા નેટવર્ક સાથે જોડાયેલા હોય અને સ્વાભાવિક રીતે આપણા સ્વજનો છે એ આપણા બાળકને શુભેચ્છા આપવા માટે આવતા હોય એટલે અંતિમ સમયમાં કોઈ ગિફ્ટ આવે બાળક સાથે એન્ટ્રેક કરવાનો એમનો પ્રયત્ન કરે અને આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ કે બાળક માટે આ ક્રુશિયલ ટાઈમ છે એટલે એ અભ્યાસ સાથે જોડાઈશ અને એમના રિવિઝનમાં ક્યાંય આપણે ખલેલ ના પહોંચાડીએ એ પણ જોવું જોઈએ એટલે અંતિમ સમયમાં આવી જે પ્રવૃત્તિઓ હોય તો સામાન્ય રીતે આપણે અત્યારે બહુ સરસ માધ્યમ છે મોબાઈલની અંદર આપણે વોટ્સઅપ માધ્યમ કે ફેસબુકના માધ્યમથી પણ આપણે શુભેચ્છા આપી શકીએ અને જો આપણે પર્સનલ વિઝિટ કરીએ તો એ ચોક્કસ ધ્યાન રાખીએ કે વધુ પડતો સમય બાળકનું ના બગડે અને એ બાળકને પણ આપણે આશીર્વાદ આપી અને એમને એમના રૂમની અંદર વાંચન કરવા માટે જવા દેવા જોઈએ અને પછી આપણે આપણા બીજા પરિવારના મિત્રો સાથે આપણે વાતચીત કરવી જોઈએ એકંદરે જે બાબત અહીંયા જણાવી રહ્યા છે ગોગનજી કે જે પરીક્ષાનો ક્રુશિયલ સમય છે અને તેની પહેલાં સ્વજનો જે છે પોતાના વિદ્યાર્થીઓને જે છે તેમને શુભેચ્છાઓ આપવા માટે ઘરે આવતા હોય છે અને તેમાં પણ વિદ્યાર્થીઓનો સમય કઈ રીતે બચી શકે છે તેના બાબતની જાણકારી આજે ટેકનિકલ રીતે મળી રહી છે અને ક્યાંક ઊંડાણપૂર્વક આ જાણકારી મળતા આશા રાખવામાં આવી રહી છે કે આપને આ કાર્યક્રમ તેટલો જ ગમી રહ્યો છે જેટલો અહીંયા અમે એન્જોય કરી રહ્યા છે આપને આ ટિપ્સ આપતી વેળાએ જો કે ટિપ્સની બાબત આવે છે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ જે છે પોતાનો સ્કોર કઈ રીતે વધે તે બાબતની જાણકારી ઈચ્છવા માંગતા હશે મેળવવા માંગતા હશે ત્યારે તે બાબતની જાણકારી ગોગનજી પાસેથી હું જાણવાનો આજે પ્રયાસ કરીશ કે ગોગનજી વધારે માર્ક્સ મેળવવા કાં તો પછી જેટલા માર્ક્સ આવે છે જેટલા માર્ક્સની આશા રાખવામાં આવે છે તેનામાં વધારો કઈ રીતે કરી શકીએ તો તે બાબતની કઈ ટિપ્સ હશે આપની પાસેથી ચોક્કસ હું આપને એ બાબતે સંપૂર્ણ માહિતી આપીશ સામાન્ય રીતે પરીક્ષા સેન્ટર ઉપર આપણે જોતા હોય કે કેટલાક બાળકો જે છે એ અંતિમ ચરણ સુધી પુસ્તક ઉપર વાંચતા જ હોય અને એન્ડ સુધી વધુ વાંચી લઈએ વધુ વાંચી લઈએ અને વધુ આપને આવડી જશે એ એ માનસિકતા સાથે આગળ વધતા હોય તો પરીક્ષા પહેલાં ખૂબ ધ્યાનથી એ બાબતો ધ્યાન રાખવી જોઈએ કે ધોરણ દસનું દસ વાગે પેપર હોય અને ધોરણ બાર છે એ ત્રણ વાગે પેપર હોય તો એ પેપરના ત્રણ કલાક પહેલાં આપણે ચોક્કસ ફ્રી થઈ જવા જોઈએ એટલે સામાન્ય રીતે ધોરણ દસ નો પેપર હોય તો સાત વાગ સુધીમાં આપણે આપણું જે રિવિઝન કાર્ય છે એ પૂરું થવું જોઈએ ત્યાર પછી આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને સરસ મજાના કપડાં પહેરી અને તૈયાર થઈ જવું જોઈએ ઘણા વિદ્યાર્થીઓ બહુ જ આકર્ષક કપડા પહેરતા હોય એ પણ હું આપને ચોક્કસ જણાવીશ કે એવું ના કરવું જોઈએ ઘણી વખતે આપણે બહુ જ રંગીન અને આપણે બહુ જ ફેવરેટ કપડાં પહેરીને જઈએ તો સ્વાભાવિક રીતે આપણે જે ફોકસ છે એ ના બાબતોમાં ડાયવર્ટ થઈ એટલે નોર્મલ જે આપણે કપડાં પહેરતા હોય એ જ ફેરવા જોઈએ સવારે આપણે ઉઠી નાય ધોઈ ફ્રેસ થઈ ફૂલ ભોજન નહીં જમીએ હળવું ભોજન કે નાસ્તો કરી શકાય ત્યાર પછી આપણે પૂજા કરી લઈએ પાંચ મિનિટ ભગવાનને યાદ કરી લઈએ અને ભગવાન પાસે પણ આપણે ઈશ્વર પાસે પણ આપણે માગીએ કે મેં અત્યાર સુધી ખૂબ મહેનત કરી છે તો જે પણ મેં મહેનત કરી છે એનું સવાયું ફળ આપજો કારણ કે તમે તો અવસ્થામાં છો અને ઈશ્વર તમારી ઉપર હંમેશા રાજી હોય એટલે આપણો આત્મવિશ્વાસ વધે એવો ચોક્કસ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી શકીએ પછી આપણે મમ્મી પપ્પાને પગે લાગી અને જ્યારે ઘરેથી બહાર નીકળીએ ત્યારે ચોક્કસ એ વસ્તુ જોવી જોઈએ કે આપણે રિસિપ્ટ છે આપણે પેન છે પેન્સિલ છે જે આપણે સાધનોની જરૂરિયાત છે કંપાસ બોક્સ છે એ બધી જ વસ્તુ આપણી પાસે છે કે નહીં એટલે ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે આ એક રિમાઈન્ડર આપણી સાથે હોવું જોઈએ જેથી એવું ના બને કે આપણે પરીક્ષા સેન્ટર ઉપર જઈએ અને રિસિપ્ટ આપણે ભૂલી ગયા હોય કે આપણી કોઈ ફેવરેટ પેન હોય જેનાથી આપણે લખવાનો મજા આવતી હોય અને એ પેન મિસ થઈ જાય તો એન્ડ સમય આપણે એવું કઈક લાગે કે આ વસ્તુ ના થવી જોઈએ એટલે ઘરેથી જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે એ ચોક્કસ ધ્યાન રાખીએ કે આપણે બધી જ વસ્તુ આપણે લીધી છે કે નહીં અને મમ્મી પપ્પા પણ એ વસ્તુનું નું રિમાઇન્ડર આપે કે એમની બધી વસ્તુઓ એમની પાસે છે કે નહીં અને જ્યારે આપણે ઘરેથી બહાર નીકળીએ અને ત્રણ કલાક પહેલાં જયારે આપણે રિવિઝન પૂર્ણ કરીએ ત્યાર પછી વિષય વસ્તુની મગજમાં પણ ચિંતા નહીં કરીએ અને કોઈ વસ્તુ સાથે લઈ જવાની પણ જરૂર નથી સામાન્ય રીતે છેલ્લા ઘડી સુધી વાંચી લેવું એ માનસિકતા પણ ના હોવી જોઈએ એ સમયે જયારે આપણે એક વખત રિવિઝન પૂરું થઈ ગયું અને પછી આપણે બુક મૂકી દીધી પછી આપણું કામ પૂરું આપણું જે પ્રિપેરેશનનું કામ હતું ખૂબ સરસ રીતે આપણે પૂરું કરી લીધેલું છે હવે માત્ર આપણે પેપર લખવાનું છે એના ઉપર જ ફોકસ કરવાનું હોય અને હંમેશા પોઝિટિવ વિચાર સાથે આપણે ઘરેથી બહાર નીકળવું જોઈએ કે મેં આખા વર્ષ દરમિયાન ખૂબ મહેનત કરી છે મારો ખૂબ સારું રિઝલ્ટ આવશે અને ગમે તેવું પેપર હશે પણ હું ગમે તેવું સરસ મજાનું પેપર લખીશ સરસ મજાના માર્ક્સ આવશે મારે કોઈ ચિંતા નથી હળવી ચિંતા થાય એ સ્વાભાવિક છે ખૂબ વધારે ચિંતિત થવાની જરૂરિયાત નથી હોતી આવા પોઝિટિવ ભાવ સાથે આપણે બહાર નીકળીએ બિલકુલ અને પરીક્ષા સેન્ટર ઉપર એ બહુ જ ધ્યાન રાખીએ કે આપણે એક કલાક પહેલા પહોંચી જઈએ એટલે ઘણી વખતે ઘણા વિદ્યાર્થી લેટ પહોંચતા હોય તો એન્ડ સમયે એ ગભરાઈ જતા હોય અથવા તો પરીક્ષા સમયે બહુ એ ધ્યાન રાખવા જેવી છે કે બહુ એક્સ્ટ્રીમલી આપણે હેપી થઈ જઈએ અને અથવા તો કોઈ ગભરાઈ જઈએ એવા પરિસ્થિતિમાં આપણે સારું પેપર ના લખી શકીએ એટલે નોર્મલ રહેવું એ પહેલી આવશ્યકતા છે એટલે સમયસર આપણે પહોંચી જોઈએ ત્યાં પણ આપણે બહુ ધ્યાન રાખીએ કે આપણા જે વિદ્યાર્થી મિત્રો હોય એમની સાથે પરીક્ષા સેન્ટરની બહાર સામાન્ય રીતે વિદ્યાર્થીઓ વિષય સંબંધિત ઘણી ચર્ચાઓ કરતા હોય અને ક્યાંક એવી પણ ચર્ચા હોય કે આ આ પેપર ફૂટી ગયું પ્રશ્ન પૂછાણો છે આ પ્રશ્નમાં શું આવે એટલે હું આપને એ વારંવાર જણાવી રહ્યો છું કે ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટી અફવામાં આપણે આવવું નહીં આપણે ખૂબ મહેનત કરી છે અને મહેનતના બેઝ ઉપર જ આપણે રિઝલ્ટ આપણે મળવાનું છે રિઝલ્ટ આપણા ફેવરમાં જ મળશે સારું જ મળશે એટલે વિદ્યાર્થી મિત્રો સાથે પણ કોઈ સબ્જેક્ટ વાઇઝ ડિસ્કશન ના હોવું જોઈએ નોર્મલ જે આપણે ઘરની કે સંબંધી કે બીજી કોઈ ચર્ચા હોય એ ચોક્કસ કરવી જોઈએ પણ બીજી કોઈ નેગેટિવ બાબતો સાથે આપણે ચર્ચા ના કરવી જોઈએ જયારે આપણે ગેટમાં અડધી કલાક પહેલા કે પંદર વીસ મિનિટ પહેલા ગેટમાં આપણે એન્ટર થઈએ ત્યારે પણ આપણે ઈશ્વરને યાદ કરીએ અને ખૂબ સરસ પેપર આપણે લખીશું એવા ભાવ સાથે આપણે એન્ટર થઈએ અને ઘણા વિદ્યાર્થીઓ રમતિયાળ વૃત્તિના પણ હોય અને એ જ્યારે શાળાની અંદર જાય પછી એ મસ્તી પણ કરતા હોય કારણ કે બહુ જ ક્લોઝ ફ્રેન્ડ હોય અને એ સમયે મસ્તી પણ કરતા હોય તો એ પણ આપણે ટાળવું જોઈએ કારણ કે બહુ એક્સાઇટમેન્ટમાં આવીને પણ ક્યાંક આપણે સારું પેપર ના લખી શકીએ એટલે નોર્મલ અવસ્થામાં જ આપણે પેપર ઉપર જવું જોઈએ આપણે જે તે પરીક્ષા ઉપર જઈએ જે તે સ્થળ ઉપર આપણે બેસીએ આપણી બેન્ચિસ ક્યાં ખરાબ હોય તો નિરીક્ષકને આપણે જણાવીએ તો એ પણ દરેક સ્કૂલના જે પણ સ્ટાફ છે બહુ જ કોપરેટિવ હોય એ બધાને ખબર છે કે ધોરણ દસની પરીક્ષા છે અને બધા જ શિક્ષકો ખૂબ એક એ કોપરેટિવ ભાવ ઉપરથી આપણા નાના નાના પ્રોબ્લેમ્સ પણ ક્યાંય હશે તો એ ખૂબ જ સરસતાથી તમારા સોલ્વ પણ કરી આપશે એટલે એ દસ મિનિટ પહેલાં આપણે ત્યાં બેસી જવું જોઈએ શાંતિથી આપણે ઈશ્વરનું સ્મરણ કરવાનું સારો ભાવ રાખવાનો અને બહુ જ મસ્તી ન કરીએ અને જ્યારે નિરીક્ષક આવે ત્યારે આપણું પેપર સ્ટાર્ટ થવાનું હોય ત્યારે પંદર મિનિટ આપણે વાંચવા માટેનો સમય આપતા હોય છે સામાન્ય રીતે એટલે ખાસ આપણે એ ધ્યાન રાખીએ કે જ્યારે આપણને આન્સર શીટ મળે છે તો એની અંદર બારકોડ સ્ટીકર લગાવવાનું હોય છે અને એ આન્સર શીટની અંદર જે વિદ્યાર્થીની ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન એમાં લખવાની હોય છે જો પહેલું પેપર હોય ત્યારે થોડીક તમને ક્યાંક મુશ્કેલી બની શકે છે તમને ક્યાંય બાબતો ના સમજાય તમારે વિષય કોડ લખવાનો હોય તમારે બેઠક નંબર લખવાનો હોય આવી કોઈ બાબતો ક્યાંક તમને ન સમજાતી હોય અથવા તો તો વિનાશંકો છે નિરીક્ષકને તમે પૂછી શકો છો કે સર આની અંદર મારે કેવી રીતે આ ઇન્ફોર્મેશન ફિલઅપ કરવાની તો દરેક ટીચર તમને ખૂબ જ સહજતાથી બધું જ શીખવાડશે એટલે પરીક્ષા સેન્ટર ઉપર કોઈ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી અને બારકોડ સ્ટીકર જે છે એ પણ નિરીક્ષકને લગાવવાનું હોય છે અને તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તમારા રિસિપ્ટની અંદર એ બધી બાબતો ફિલઅપ કરી અને નિરીક્ષકની સાઈ લેવાની હોય છે અને ત્યાર પછી જયારે તમને પેપર વાંચવા મળે છે એટલે સ્વાભાવિક રીતે તમારી અંદર થોડીક એ પરીક્ષા સંબંધિત ઉત્તેજના કેવું પેપર હોય અઘરું પેપર તો નહીં હોય ને તો આ બધી બાબતો પણ તમારી સાથે હોય જ એટલે સામાન્ય રીતે જયારે તમે પેપર વાંચતા હોય એટલે એવું બની શકે કે કોઈક પ્રશ્ન તમને ના આવડતો હોય એટલે ઘણી વખતે કોઈક વિદ્યાર્થીને એક પ્રશ્ન ના આવડતો હોય તો એ સીધા એ ટેન્શનમાં આવી જાય કે આનો આ તો મને આવડતું જ નથી તો હંમેશા પરીક્ષા સમયે વિદ્યાર્થી શું વિચારે છે અને પોઝિટિવલી એ પરીક્ષાના સમયમાં કેવી રીતે વિચારવું એ ખૂબ મહત્વની બાબત છે સામાન્ય રીતે કોઈ પ્રશ્ન તમને નથી આવડતો તો હંમેશા આપણે એવું વિચારાય કે આ પ્રશ્ન મને છેલ્લે આવડી જશે અથવા તો એનસીક્યુ પ્રકારનો પ્રશ્ન હોય અને આપણે એ ચારમાંથી નેગેટિવ માર્કિંગ તો છે જ નહીં તો તમે કોઈ પણ પ્રશ્ન નાખશો તો એ પ્રશ્ન સાચો જ પડશે એવા પોઝિટિવ વેથી જ આપણે એ પ્રશ્નને સ્કીપ કરીને નવા પ્રશ્ન તરફ તમારે આગળ વધવું જોઈએ જેથી તમે તમારો કોન્ફિડન્સ લેવલ જે છે પરીક્ષાની અંદર એ જાળવી શકો અને જેમ જેમ પ્રશ્ન તમને આવડતા જાય એમ ચોક્કસ તમારે અંદરથી થોડીક ખુશી મહેસૂસ થશે અને એ એવી રીતે તમારે આગળ વધવું જોઈએ અને જે પ્રશ્ન ના આવડે તો આપણે એવું વિચારવાનું કે આ છેલ્લે મને આવડી જશે અથવા તો ગુજરાતના કોઈ વિદ્યાર્થી નહીં આવડે અથવા તો આ પ્રશ્ન કદાચ ખોટો હશે આવું વિચારીને આપણે એમાંથી ડાયવર્ટ થઈ અને આપણે આપણી જાતને સેફ કરી શકાય એટલે કે ક્યાંક આ માઇન્ડ ગેમ્સ આ નાની નાની માઇન્ડ ગેમ્સ વાપરીને કદાચ જે વિદ્યાર્થીઓની મૂંઝવણ પેપર પહેલા અને પેપર દરમિયાન સામે આવતી હોય તેને આપણે દૂર કરી શકીએ અને પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ કે કે એટલે વિદ્યાર્થીને શું આવડે છે કયા જવાબ આવડે છે અને તે જવાબમાં સો ટકા તમારો જે પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છો તે થઈ રહ્યો છે કે કેમ ગોગનજી ખૂબ જ સરસ આપના મુખ્યથી અહીંયા માર્ગદર્શન મેળવવા પામી રહ્યું છે અને અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ જે આપ સૂચન કરી રહ્યા છો

જો કદાચ તેમને યાદ આવી જાય જેમ કે વન લાઇનર્સ કોઈ પ્રશ્ન છે તેનામાં કઈ રીતે કોઈ આસાન સબ્જેક્ટ માધ્યમથી યાદ રાખવું કા તો પછી જે લેંધી સવાલ છે કે લેંધી સવાલનો જવાબ આવવાનો છે તેનામાં કઈ રીતે પ્રેઝન્ટેશન કરવું આવી અનેક મૂંઝવણોમાંથી આપની જે ટિપ્સ છે તે કદાચ અમારા વિદ્યાર્થીઓને કામ આવી શકે શું કહેશો ખૂબ સાચી વાત છે ઘણી વખતે એવું બનતું હોય છે કે વિદ્યાર્થી જે ઓએમઆર સીટ હોય છે એમાં દસ નંબરનો પ્રશ્ન હોય છે તો એ બહુ ધ્યાન રાખવું છે કે દસ નંબરના પ્રશ્નની સામે જ દસ નંબરના જવાબમાં રાઉન્ડ થવું જોઈએ અને ઘણી વખતે વિદ્યાર્થી ઘણી વખતે ચિંતિત હોય અને દસની જગ્યાએ અગિયારમાં ટીક થતું હોય એટલે દાખલા તરીકે કોઈ પ્રશ્ન સ્કીપ કરીને પછી આપણે લખતા હોય તો આવું બનવાની સંભાવના હોય તો હંમેશા ઓએમઆર સિસ્ટમમાં સ્કેલ સિસ્ટમ થી તમારે એ રાઉન્ડ કરવા જોઈએ એટલે તમારી આન્સર સીટ છે ઉપર સ્કેલ રાખવાનો હોય એટલે દસમા નંબરનો પ્રશ્ન છે તો દસમા નંબરની સામે જ ટીક થાય એ પહેલું આવશ્યકતા છે એટલે જો ઉપર તમે સ્કેલ રાખશો તો આ ભૂલ થવાની સંભાવના ક્યારેય નથી હોતી બીજા નંબરમાં જે તમે એ રાઉન્ડની અંદર આપણે જે ઘટ કરી રહ્યા છે તો એ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમથી ચેક થતું હોય અને એ તમારે બ્લેક પેન કે ભૂરી પેનથી તમારે એ રાઉન્ડ કરવાના હોય તો એ રાઉન્ડની બાર પણ ટીક ના થાય અથવા તો વધારે ના ઘૂંટાઈ જાય અથવા તો અચકતરું ના ઘૂંટાય આ આ બધી બાબતોમાં બહુ ચોકસાઈ રાખવી જોઈએ કારણ કે એની અંદર આપણે બેદરકારી રાખીએ તો ઘણી વખતે કોમ્પ્યુટરાઈઝ છે એ પ્રશ્ન ને ન લે તો આપણે એ માર્ક્સનું નુકસાન જવાનો ભય રહેતો હોય છે અને રિટર્ન ટેસ્ટ રિટર્ન પરીક્ષાની અંદર ખાસ કરીને એ બહુ ધ્યાન રાખવું જોઈએ કે સેક્શન વાઇઝ પ્રશ્નો જે છે એ તમે સેક્શન વાઇઝ ગમે ત્યારે લખી શકો છો પણ નવો સેક્શન નવા સ્ટાર્ટ થવું જોઈએ અને એ સેક્શનના પ્રશ્નો ઉલટસુલટ ક્રમમાં લખી શકાય પણ બધા જ પ્રશ્નો એ સેક્શનના એક સાથે હોવા જોઈએ એટલે ઘણી વખત એવું બને કે એક પ્રશ્ન ખૂબ અઘરો હોય અને તમે છેલ્લે લખવા માંગતા હોય અને તમે એવું ઈચ્છી રહ્યા છો કે એ અડધા પેજમાં આવી જશે તો જરૂર કરતા વધારે પેજ છોડવાના હોય કારણ કે તમને નથી આવડતું એ બહુ જ ફાઈનલ છે છેલ્લે તમે પંદર મિનિટ મળે છે અને તમે લખો છો અને પછી તમને થોડુંક યાદ આવે છે થોડુંક લખાઈ જાય છે પછી એમ થાય છે કે આ ખોટું લખાય ગયું ચેક ચેક કરો છો અને પછી તમારી પાસે સ્પેસ નથી હોતો ડબલ જગ્યા તમે છોડી હોય એટલે આવી બધી ટેકનિકલ બાબતો જે છે તે ક્યાંક ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ જે આ નાની નાની ટિપ્સ ને ધ્યાનમાં રાખશે તો કદાચ તેમના પેપરમાં જે નકારાત્મકતા એટલે કે ક્યાંક જે નેગેટિવ પોઈન્ટ છે તે નહીં આવે અને પોઝિટિવ પોઈન્ટ ઉપર તેઓ બહાર મૂકી શકશે ગોગનજી ખુબ જ સરસ આ વિષય